सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। मोटा आसंबिया में रहता ओलिया फकीर यासीन शाह बापूए मां आशापुरा न्यूज चैनल नी ऑफिस में पधरामणी करी हती अने आशीर्वाद आप्या हता। एक पीर तथा फकीरना आशीर्वाद थी माणसनो बेड़ो पार थई जतो होय छे। आजे बपोरे अचानक ज मोटा आसंबियामां रहता यासीन शाह बापूए जुबली ग्राउंड पर आवेल मां आशापुरा न्यूजनी ऑफिसे पधरामणी करी हती। आ फकीर ओलिया पुरुषना महिमानी वातो समग्र कच्छमां प्रख्यात छे। पधरामणी करी तेमणे मां आशापुरा परिवारना बधा सभ्योने आशीर्वाद आप्या हता। लब्धी लब्धी सोहामणी साड़ियोनું સજેલું ઉપવન સેલ 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 કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ તો જલ્દી કરો રહી ન જતા તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ પ્રિન્ટેડ સાડી ડિઝાઇનર સાડી લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે લબ્ધી તળાવ શેરી ડોક્ટર મહેતા માર્ગ ભુજ કચ્છ ફોન નંબર 02832221345 અરવિંદ મોરબિયા 9825662272 બિપિન મોરબિયા 9879992224 ભુજના વેપારીઓને શોપ લાયસન્સ રિન્યુ બાબતે નોટિસ અપાઈ, પરંતુ આ નોટિસને ન ગણકારનાર 4 વેપારી સામે ફોજદારી દાખલ કરાઈ। ભુજ નગરપાલિકા દ્વારા કરવેરા ઉઘરાણીની લડત ચલાવાય છે, ત્યારે લાખો રૂપિયાની રકમ ભુજના શોપ લાયસન્સ રિન્યુ કરાવવા માટે પણ લડત ચલાવાઈ વસૂલ થાય છે। તારીખ 26 એપ્રિલના ભુજના શોપ લાયસન્સની નોટિસો વેપારીઓને પાઠવવામાં આવી હતી। દરેક વેપારીઓએ આ લાયસન્સ રિન્યુ કરાવ્યા, પરંતુ 4 વેપારીઓએ આ લેખિત અને મૌખિક નોટિસને ગણકારી ન હતી, તેથી આ ભુજના 4 વેપારીઓ વિરુદ્ધ ફોજદારી દાખલ કરાઈ છે। તો જોઈએ એક અહેવાલ। શોપ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું, હિતેન્દ્રસિંહ જાડેજા મારું નામ છે। 4 મહિનાની અંદર મેં જે વેપારી કે દુકાન કે સંસ્થાના લાયસન્સ ચેક કર્યા હતા, એ દરમિયાન 20 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી, અને એ 26/4/14 રોજ મેં નોટિસો આપી હતી નગરપાલિકા દ્વારા। ત્યારબાદ મારા વકીલ થ્રુ 5 મહિનામાં પણ નોટિસ આપવામાં આવી હતી। અમારા વકીલ છે દર્શક ભુજ સાહેબ। ત્યારબાદ અમારા તરફથી મૌખિક પણ કહેવામાં આવ્યું હતું, તેમ છતાં પણ એવા અમુક વેપારી કે 4-5 વેપારીઓ કે જેઓ અત્યાર સુધી કોઈ પણ શોપ લાયસન્સ કઢાવવાની કામગીરી કરેલ નથી, તેઓને 4 વેપારીઓને આજે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે। એમાં સૌથી પ્રથમ મેબલ ઇમિટેશન છે, ત્યારબાદ દિવ્યા ટ્રેડિંગ કંપની, ઇન્દ્રપ્રસ્થ મોબાઈલ એસેસરીઝ અને ટોપ સ્ટાઇલ નામની આ 4 વેપારી પેઢીઓ છે જેમના ઉપર કેસ દાખલ કરવામાં આવે છે। અમારા તરફથી અત્યારે વ્યવસાય વેરો ફરજિયાત અને 2014-15 સુધીના ટેક્સ ફરજિયાત કરવામાં આવે છે। હવે આ દરેક વેપારીઓ એવી પ્રોપર્ટી હોય છે કે જે ચડેલ નગરપાલિકાની અંદર કચેરીની અંદર ચડેલી હોતી નથી, અથવા તો એમના 2014-15ના કોઈ ટેક્સ ભરેલા હોતા નથી, તો અમારા તરફથી એવી ફરજ કરવામાં આવે છે કે દરેક વેપારીઓ વ્યવસાય વેરો ફરજિયાત ભરે અને દરેક વેપારી સંસ્થાઓ પ્રોપર્ટી ટેક્સ એના ફરજિયાત ભરે। એવા હજી અમારી પાસે 30-35 વેપારીઓ છે જે અમારી સંસ્થાને આજની તારીખ સુધી ટચ પણ કરેલ નથી। લાયસન્સમાં તો ખાલી નોર્મલી ચાર્જ હોય છે 150 રૂપિયાની આસપાસ હોય છે, જે વસ્તુ છે એ લોકોની પ્રોપર્ટી ટેક્સના 1000 રૂપિયાની સંખ્યામાં પણ પ્રોપર્ટી ટેક્સ છે, ગટર વેરો છે, પાણી વેરો છે। ત્યારબાદ 2008થી અમારી નગરપાલિકામાં વ્યવસાયો અમલી થયો, તો 2008થી પણ કોઈ વેપારીઓ વ્યવસાયો ભરેલ હોતો નથી, એટલે આ બધું મળીને શું છે 30-40 હજાર જેવું થઈ જાય છે, જેથી કરીને વેપારીઓ અહીંયાથી શોપ લાયસન્સ કઢાવવા માટે ભાગી જાય છે। સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી પ્રિલેમ બોર્ડ પ્લાયવુડ લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી
વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ કચ્છ. મોબાઈલ 9825987770. પવિત્ર શ્રાવણ માસમાં આવતો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીકમાં છે, ત્યારે આ તહેવારમાં બહેનો દ્વારા બંધાતી રાખડીઓ બજારમાં આવી પહોંચી છે. રક્ષાબંધનનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહથી મનાવાય છે. આ તહેવારમાં નાત જાતના ભેદભાવ વગર ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધનની અનેક કથાઓ વણાયેલી છે. આગામી 10 ઓગસ્ટે આવનાર આ રક્ષાબંધનની તૈયારીના ભાગરૂપે ભુજની બજારોમાં નીત નવી રાખડીઓ આવી પણ ગઈ છે. આ રાખડીઓમાં અલગ અલગ વેરાયટીવાળી રાખડીઓ જોવા મળે છે. ₹50 થી લઈ ₹500 કિંમત સુધીની આ રાખડીઓ બહેન પ્રેમથી પોતાના ભાઈ માટે ખરીદતી હોય છે. આ વખતે રાખડીના વેપાર અંગે સાંભળીએ વેપારીને. સુરેશભાઈ જૈન, આ વખતે આમ ડાયમંડ વાળી રાખડીઓ વધુ પસાવી છે, તો બહેનો માટે પણ નાની નાની એકદમ સિમ્પલ ને સોબર જેવી રાખડી હોય છે, ભાઈ માટે અલગ અલગ પસંદ કરતી હોય છે. એ ભાઈ અત્યારથી બહેનો અત્યારથી પસંદગી કરવાનું ચાલુ કરી નાખ્યું છે કે અમને લેટેસ્ટ વેરાયટી મળે અને અમે ભાઈ માટે અલગ જ તરી આવે એવી રાખડી પસંદ કરતી હોય છે. આ વખતે નાની નાની બીડ્સ વાળી છે, ચાંદીના બીડ્સ વાળી છે, પછી ડાયમંડ છે, સ્ટોન છે, ચંદનની રાખડી છે, એવી રીતે નાના ભૂલકાઓ માટે લાઇટિંગ વાળી છે, મ્યુઝિકલ રાખડી છે, કાર્ટૂન એનિમેશન કાર્ટૂન વાળી રાખડીઓ છે, એ રીતે અલગ અલગ રાખડીઓ નાના ભૂલકાઓ માટે આવે છે. એ રીતે નણંદ ભાભીને પણ રાખડી મોકલાવે છે, ભાભી માટે લુંબા રાખી છે, ભાઈની રાખડી મોકલાય એની સાથે સાથે ભાભીને પણ રાખડી મોકલાવતી હોય છે. આવી રાખડીઓ બહેનો ગામમાં રહેતા ભાઈઓને રૂબરૂ જઈ બાંધતી હોય છે અને બહાર રહેતા ભાઈઓને કુરિયર દ્વારા કે ટપાલ દ્વારા મોકલતી હોય છે. પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા આ વખતે એક રાખડી માટે સ્પેશિયલ પોસ્ટનો ડબ્બો રખાયો છે, જેમાં રાખડી એક દિવસમાં પહોંચાડી દેવાશે એવું અધિકારીઓનું કહેવું છે. આ સગવડથી નગરવાસીઓમાં હર્ષની લહેરખી દોડી ગઈ છે. આ અંગે શું વ્યવસ્થા છે સાંભળીએ પોસ્ટના કર્મચારીને. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી આગામી રાખી તહેવારને ધ્યાનમાં લઈ લોકો પોસ્ટ કરતા રાખડીઓ જલ્દી ડેસ્ટિનેશન સ્થળ ઉપર પહોંચી જાય એના માટે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી એક યલો ચેનલ શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ. જે તારીખ 22/7 થી લઈ અને 10/8 સુધીની સગવડ રાખી મેલ તરીકે યલો ચેનલ ઊભી કરવામાં આવી છે, જેમાં પોસ્ટિંગથી લઈ અને વિતરણ સુધી રાખી મેલ છે જે અલગ ટપાલ દ્વારા વહન કરવામાં આવશે, જેથી લેનાર આસામીને સમયસર પોસ્ટ મળી રહે. મુંબઈ જનરલી અમારો એવો ટ્રેન્ડ છે કે બીજા દિવસે સાંજે મળી જાય એટલે ત્રીજા દિવસે મુંબઈની રાખડીઓ વિતરણમાં પહોંચી જશે. પ્રવીણભાઈ સાહેબ, આવ્યા હા, તો સ્પેશિયલ આ લોકોએ યોજના અપનાવી છે રાખડી માટે, રક્ષાબંધન માટેના કા પોસ્ટનો ડબ્બો, એના માટે સગવડ સાચી છે. અમારા જલ્દી પોસ્ટ થઈ જાય, અમારા રાખડી અમારી બહેનોને ને અમારા ભાઈઓને એ માટે આ સગવડ સારા સારી કરી છે. મેરા નામ રોમા સંજય ડડવાલ હૈ, મેં યહાં ભુજ કેમ્પ એરિયા મેં રહેતી હું ઓર યહાં પે કાફી ટાઈમ સે આતી હું ઓર યે બહોત અચ્છી સુવિધા યહાં પોસ્ટ વાલોને ચાલુ કી હૈ. હમારે ભાઈ બહોત દૂર દૂર બેઠે હૈ જિનકો રાખી ટાઈમ સે મિલ સકેગી. ઇસ તરહ સે ઇસ સુવિધા સે યે હોગા કી ખાલી રાખી રાખી જાયેગી, દૂસરી સુવિધાઓ મેં ઇસકો સ્પેશિયલિસ્ટ મિલેગી, તો યે સુવિધા બહોત અચ્છી ચાલુ કી હૈ ઇન્હોને. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, બચત સાથે પર્યટન કરવાનું અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ. 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર
શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો રૂપિયા 900, 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિ માસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1-20 તથા 21-50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ દવાખાના ધારકો જાહેરમાં ફેંકે છે મેડિકલ વેસ્ટ. માનવ તથા પશુઓને જાનહાનિ પહોંચાડતો આ કચરો નહીં ઉપાડાય તો સેવાભાવીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જશે. ભુજમાં અનેક પ્રકારની હોસ્પિટલો આવેલી છે. આ હોસ્પિટલોમાં દવા કરાયા બાદ વધતો કચરો, જેને મેડિકલ વેસ્ટ કહેવાય છે, આવા દવાખાનાને આવા મેડિકલ વેસ્ટ ફેંકવા માટે અનેક નોટિસ પણ અપાય છે. પરંતુ વ્હાઇટ કોલર જોબ કરતા ડોક્ટરોને કંઈ ફેર પડતો નથી. પોતાના દવાખાનામાં સ્વચ્છતાનો આગ્રહ રાખતા ડોક્ટરો પોતાના દવાખાનાની ગંદકી જાહેરમાં ફેંકતા વિચાર માત્ર કરતા નથી. હોસ્પિટલ રોડ પર આવો જ મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાય છે, જ્યાં નાના બાળકો તથા પશુઓ તેનો ભોગ બને છે અને પારાવાર ગંદકી ફેલાય છે. બિનજરૂરી દવા, ઇન્જેક્શન, કોર્નપેડ તથા અનેક ગંદકી જાહેર માર્ગો પર ઠરાવાય છે. આવા દવાખાના પર પ્રતિબંધ લગાવી ડોક્ટરોની સામે કડક કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે, તો જ આ જાહેરમાં ફેંકાતો મેડિકલ વેસ્ટ બંધ થશે. મારું નામ જયેશ મહારાજ. સમસ્યા એ છે, આપને હમણાં જોયો કે કેટલી દવાઓ અને ઇન્જેક્શન બાટલા અહીં ફેંકે છે અને કચરામાં પ્લાસ્ટિકમાં વીંટીને ફેંકે છે, એટલે ગાયને કઈ શોષ હોય, ભૂખ લાગી હોય તેને એમ તો કઈ અંદર છે. આ તો કુદરતી મેં જોઈ ગયો અને ગાયના મોઢામાંથી કાઢી લીધો. આ બધી બોટલું હતી, દવાઓ હતી, દવાઓ કેટલી જૂનામાં જૂની હતી એ ફેંકવામાં. જો એ દવાવાળા હોસ્પિટલવાળા દવાને નાશ કરી નાખે, સળગાવી નાખે તો ઘઉં બચી જાય. અને જેટલી બી સંસ્થા છે, ખાલી છાપામાં ફોટા પાડવાથી અને સન્માન કરવામાં આવે છે કે અમે ઘઉંને બચાવી છે. ઘઉંને બચાવો તો નહીં, પણ મારો તો નહીં, તમે નાઈના જે પણ નગરસેવક હોય એનો તમારા માધ્યમથી માર્ગદર્શન દોરું છું કે આ ગંદકી 2 દિવસના અંદર ઉપડી જવી ખબે, નહીં તો મને ગાંધીજી માર્ગ જવો ખબે નગરપાલિકાના અંદર. નગરપાલિકા કહે છે, આ કેબિનવાળા એમ કહે છે કે 150 રૂપિયા માગે સફાઈ ચાર્જ લે છે. તો 150 રૂપિયા તો એ લોકોને ચાય પીને સફાઈ જી કરતા હોય, પણ આ ગૌ માતાને તો બચાવો તમે. એ ગોળીનો પેકેટ આખો હતો તો ગાયનો મોઢામાં જતો હતો. કુદરતી ગાયો મેં ભગવાને મને બિલેશ્વર માડે બુદ્ધિ આપી કે મેં ગાયના મોઢામાંથી કાઢી લીધો અને તમને બોલાવ્યો. આજથી 35 વર્ષ પહેલાં અમે નાના હતા ત્યારે છઠ્ઠા વોર્ડમાં રહેતા, કે ખાલી બારે પેશાબ કરતા તો એ વખતમાં 2 રૂપિયા દંડ નાખતા. આજના 2000 રૂપિયા કહેવાય. ચીફ ઓફિસર કુસુમભાઈ અંજારિયા, તો નગરપાલિકાનો પાડી કેમ નથી આવતો? ને ઘડી ઘડી નગરપાલિકામાં કહેવા જઈએ કે તમને કાંઈ કામ નથી. બા બાળકો કચરા વિનું આવે છે ને એપ્સેશન થઈ જાય ને રિક્ષા આવી જાય, એને જવાબદાર કોણ? બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાંજી સ્વીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના દેસલસર તળાવમાં મોટી સંખ્યામાં માછલા મરી પામ્યા હતા તે બાબતે આજ રોજ ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ તળાવની મુલાકાત લીધી. જોઈએ એક અહેવાલ. થોડા સમયથી ભુજના તળાવોમાં માછલા મરવાની ઘટના ચર્ચામાં આવી છે, ત્યારે દેસલસર તળાવમાં આવી અસંખ્ય મૃત માછલીઓનું કારણ ગટરનું પાણી અને કેમિકલ યુક્ત કચરો બતાવાયો હતો. આ તળાવમાંથી 5 ટ્રેક્ટર ભરી અને મૃત માછલીઓ કઢાઈ હતી ત્યારે જોનારને કમકમા આવી ગયા હતા. અવારનવાર આવી શોભજનક ઘટનાનું કારણ જણાવતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા,
આવી અવારનવાર બનતી ઘટનાઓને કારણે સ્થાનિકોની લોક જાગૃતિથી કાર્ય કરાય છે. કયા કાર્ય કરાશે તેની વાત કરતા નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર. આપણે આ તળાવની અંદર પાણી થોડું દૂષિત થઈ ગયું છે અને બીજી ગંધ વાસ આવે છે. આજુબાજુમાં લોકોને તકલીફ છે. અત્યારે અમે બધા પહોંચી આવ્યા છીએ. આપણે આમાં પહેલી સફાઈ કરાવશું, ત્યારબાદ બાવળિયા છે આજુબાજુમાં દવા છંટાવશું. અત્યારે જે મેન ઉપરથી જે ગટરનું પાણી આવે છે એની પર બે દિવસે મારી વાત થઈ ગઈ છે. બીજું એનું તમે એસ્ટિમેટ કાઢી અને મને તાત્કાલિક આપો તો આપણે કામ ચાલુ કરાવી અને હવે જે સારું પાણી આવે અને ગટરનું પાણી જલ્દી એનું બંધ થાય, જલ્દી આપણે એની કામગીરી કરાવી એના અમારા પ્રયત્ન છે નગરપાલિકાના. અત્યારે કઈ રીતે ક્યાં લાઈન તૂટી ગઈ છે એ બધા પાઇપ આપણે કાઢી અને નવા પાઇપ આપણે નાખીએ. પહેલાં આપણે શું ગટરનું પાણી બંધ કરાવીએ તો જ આપણે આ તળાવમાં કાંઈ બી નુકસાન નહીં થાય અને તળાવનું પાણી સારું રહેશે. અઠવાડિયામાં આવા બે અરેરાટી ઉપજાવતા બનાવો બન્યા છે. આ ઘટનાથી જીવદયા પ્રેમીમાં રોષ છવાયો છે ત્યારે તંત્રએ સભાન થઈ આવી ઘટનાઓને ધ્યાનમાં લઈ અને કાર્ય કરાય એવી માંગ છે તો જ નગર સમસ્યાઓનો હલ થશે અને સ્વચ્છતા ફેલાશે. અને આની અંદર કાંઈ પણ કેમિકલ મિક્સ થઈને આવતું હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. આના કારણે જ આટલી બધી માછલીઓના મૃત્યુ થયા હોય એ ચોક્કસપણે છે. અને આ જે ગંદકીવાળું પાણી એના કારણે જ આ માછલીઓને આજે આવડા બધા મોત થયા છે. વિસ્તારમાં આવેલું આ તળાવ ઐતિહાસિક તળાવ તરીકે પ્રખ્યાત છે. એની આજુબાજુમાં નગરપાલિકાની કેટલી બધી દુકાનો આવે છે. નગરપાલિકા આ બધી દુકાનોમાંથી લાખો રૂપિયા કમાઈ પણ શકે છે વર્ષના. તો જેટલા રૂપિયા કમાય છે એનામાંથી અડધો ખર્ચ આ તળાવ માટે જો કરે તો ચોક્કસપણે હું માનું છું કે આ તળાવની સુધારણા પણ થશે અને તળાવ કંઈક ઐતિહાસિક છે એવું લાગી પણ શકશે. આજે નગર અધ્યક્ષા પણ મારી સાથે અહીંયા આ વિસ્તારમાં આ તળાવની મુલાકાત લેવા માટે પધાર્યા છે અને એમણે પણ જાત નિરીક્ષણ આ આખા તળાવનું કરેલું છે અને એમને પણ ખ્યાલ છે કે આ તળાવમાં કઈ પરિસ્થિતિ છે, કેટલી બધી દુર્ગંધ આવે છે. અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે હું પણ જાઉં છું, આપ પણ આવો અને જે પરિસ્થિતિ સાચી છે એની તમે જાણકારી મેળવો અને તાત્કાલિક ધોરણે આ તળાવનું સફાઈ ઝુંબેશ પણ કરવું જોઈએ અને જેટલું બને ત્યાં સુધી આ જે આપણો કેમ્પ વિસ્તારમાંથી આવતી આ ગટર છે એ આ તળાવની અંદર ના આવે એની પણ મારી એક માંગ છે. અને નગર અધ્યક્ષાને પણ હું આ બધું તમારી સાથે રહી અને આ બધી વસ્તુથી માહિતગાર કર્યા છે અને બેને પણ આ બાબતે હું ચોક્કસ કંઈક કરીશ અને જલ્દીથી આ સુધારણા માટેનો કોલ આપ્યો છે. ચીફ ઓફિસર સાહેબ, એવું કહ્યું હતું કે હોડી ફેરવવાથી જે આ ઉપરનો જે પડ થઈ ગયું છે, જે કેમિકલ યુગ છે કે બીજું કંઈ જે છે એનાથી એ કેમિકલ યુગ પડ આ હોડી ફેરવવાથી તૂટી જશે અને થોડો પણ ફ્રેશ ઓક્સિજન જો આ તળાવના આ પાણીમાંથી માછલીઓને મળશે તો બાકીની માછલીઓ જેટલી છે એ માછલીઓ કદાચ બચી પણ શકે એવી એમને અપેક્ષા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ મેટર રોડ પરથી પોલીસ દ્વારા ટાટા ઝેનને અટકમાં લેવાઈ. ગાડીમાંથી ગેરકાયદેસરનો 3,25,800 રૂપિયાનો મુદ્દામાલ પકડી પડાયો, પરંતુ આરોપી ફરાર. ભુજની એલસીબી ટીમે મેઘભર પાટિયાથી ભુજ તરફ આવતા સહજાનંદ ફાર્મ પાસેના ડાયવર્ઝન પાસેના રોડ ઉપર GJW12ZA2263 નંબરની એક કાર ઉભી રખાઈ. તેમાંથી અંગ્રેજી દારૂની 470 નંગ, ₹1,05,000, બિયર ટીન 208 નંગ, ₹20,800 તથા ગાડી ₹2,00,000ની કબજે કરાઈ છે. આમ આ દારૂના મુદ્દામાં સાથે ગાડી તો પકડાઈ પરંતુ આરોપી નાસી છૂટ્યો છે. ગઈકાલે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દૈસરાથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે એક જનરલ કાર પોલીસની આ વાનને ઓવરટેક કરી ફૂલ સ્પીડમાં જતા, જેથી તે વાન ઉપર શંકા જતા તાત્કાલિક સરકારી વાનોથી તેનો પીછો કરવા જતા સદર ગાડીના ચાલકે મેઘપરથી ભુજ તરફ આવતા
ડાયવર્ઝન ઉપર બટકાળી ગાડીનો દરવાજો ખોલી નાસી ગયા. અને આ વાનની અંદર ચેક કરતાં ઇંગ્લિશ દારૂની પેટીઓ તેમજ બીરંગનો જથ્થો કુલ્લે રૂપિયા 1,25,800 મળી આવતા દારૂ તેમજ વાન કબજે કરી ગાડી ચાલક વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ આપી માનકુવા પોલીસ સ્ટેશન તરફ આગળની કાર્યવાહી માટે મોકલી આપેલ છે. ગાડી બાબતે જે આરટીઓમાં તપાસ કરવામાં આવશે તે પછી જ ગાડીના માલિકનું નામ તામ જાણી શકાશે. આરોપી નાસી છૂટ્યો છે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસથાળ માત્ર ₹90, એટલું જ નહીં આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ઘરમાં ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. ભુજની ક્રાઇમ બ્રાન્ચે 3 ફરાર અને 1 પાસાના આરોપી આજે પકડાયા. ગૌ હત્યા અને જમીન ઉચ્ચાપદના કિસ્સામાં આ નાસ્તા ભાગતા આરોપીઓને કરાઈ ધરપકડ. ભુજની LCB ટીમે આજે ગૌ હત્યા અને જમીન ઉચાપત કરવાના કિસ્સામાં 3 અને 1 એમ બધા આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી છે. પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે અગાઉ ગૌ હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી ઉમર ઉર્ફે ગની અલી મોહમ્મદ સમેજા ભુજને પાસામાં ધકેલાતા તેને પકડી સુરતની જેલમાં મોકલાયો છે. જ્યારે ગૌ હત્યાના કેસમાં નાસ્તો ભાગતો આરોપી અનવર ઉર્ફે કારો ઉસ્માન સમેજાની ધરપકડ કરીને બી ડિવિઝનને સોંપાયો હતો તથા મુંદ્રા મરીનની જમીન ઉચાપતમાં ભાગતા 2 આરોપી પચાણ હરદાસ ગઢવી ઉમર વર્ષ 54 અને ધનજી દાનસંગ રાવની ધરપકડ કરાઈ છે. આજરોજ ઉમર ઉર્ફ ગની અલી મોહમ્મદ સમા રહે દાદુપી રોડ ભીનાકાવાળા બહાર વિરુદ્ધમાં વર્ષ 2014માં ગૌ હત્યા સંબંધેના 2 ગુનાઓ જાહેર થયેલા હતા, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચનાથી LCB પોઈન્ટ VR મલોત્રા સાહેબનાઓએ પાસાની દરખાસ્ત તૈયાર કરી એના કાગળો જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવેલા હતા. એવી ચર્ચા વિચારણા કર્યા બાદ આજરોજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ઉપરોક્ત ઉમર ઉર્ફે ગની અલી મોહમ્મદ સમા વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરેલ, જે અનુસંધાને અત્યારે LCB ઇન્ચાર્જ CM ચૌધરી સાહેબ તથા LCB સ્ટાફના માણસોએ મજકૂરની અટકાયત કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના હુકમ મુજબ લાજપોર જિલ્લા જેલ ખાતે સુરત ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવેલ છે. હિરલ ફાઇનાન્સ, શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ. વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ RTO કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. RTOના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333, વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ, શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ, 110 એ વિંગ, કતિરા સોપર સિટી, RTO રિલોકેશન સાઇટ, ફેક્ટરી ઓફિસ જુમા. ફોન નંબર માધાપરની આ મહિલા અત્યારે GK જનરલ હોસ્પિટલમાં દાખલ છે. આ હદભાગી મહિલાને વાત સાંભળી તેની નાદાની ઉપર હસવું કે રડવું તે જ સમજાતું નથી. માધાપરની આ પ્રીતિબેન ઉમર વર્ષ 38 નામની મહિલાએ રવિન્દ્ર ગોસ્વામી સાથે પ્રેમ વિવાહ કર્યો ત્યારે તેને ખ્યાલ ન હતો કે આ પ્રેમ વિવાહ નહીં પરંતુ પાખંડ વિવાહ છે. અગાઉ પણ રવિન્દ્ર એક મહિલા સાથે લગ્ન સંબંધે બંધાયો હતો
પરંતુ એ પૂર્વ પત્નીને પણ માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી તેની અગાઉની પત્નીએ પણ એસિડ પીને આત્મહત્યા કરી હતી. છતાં પણ પ્રીતિબેને તેની સાથે લવ મેરેજ કરેલા. આરોપી મહિલાને દરરોજ વગર વાંકે ગાળા ગાળી મારામારી કરી માનસિક ત્રાસ તો આપતો હતો. આ આરોપીનો મોટો ભાઈ પોલીસમાં મોટી પોસ્ટ ઉપર હોવાથી તેના નામનો ઉપયોગ કરી મારકૂટ કરે છે. તેણે પોતાની પત્નીને એટલી હદે માર માર્યો કે તેણીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. આવા માનસિક વિકૃતિ ધરાવતા માણસોની વાતોમાં આવી જઈ અને અબડા ફસાઈ જતી હોય છે, તો મહિલાઓએ જાગવાની જરૂરત છે. મારું નામ પ્રીતિબેન રવિન્દ્ર ગોસ્વામી. મારા હસબન્ડને માર્યું છે. ઘરમાં રોજ માનસિક ત્રાસ તો આપે છે. આજે 8 દિવસ તે હલ્યા ગયા હતા. આજે આવીને મારકૂટ કરી પાછી મને. અવારનવાર થાય છે. પેલા મને ઘરથી બહાર કાઢી મૂકી તો હવે અટાણે હું નોખી રહું છું અને માતા પર આસોપુરાની પૂજા કરું છું તો આજે મારકૂટ કરી છે મને. આમને મેં છોકરાઓ સાવ કરીને મેરેજ કર્યા હતા. પેલા છોકરાઓ નાના હતા ને તો કમાવા જઈ નથી શકતી એટલે મેં સારું મેરેજ કર્યા. તો મને લખાણ કરી દીધું હતું કે 2 છોકરા એના ને 1 મારો મકાનમાં ભાગ લઈશ. અને પછી હું ગઈને એટલે કાગરિયા બધા તોડી નાખ્યા મારા. હવે મારી કને કાંઈ આધાર પુરાવા નથી. હવે એનો લોકોનો પ્રોબ્લેમ શું હતો એ કાંઈ ખબર નથી. પણ એસિડ પીને મરી ગઈ છે પહેલી. બધાને એમ કહે છે કે એ માનસિક બીમાર હતી. હવે મને ત્રાસ આપે છે એટલે ઘરથી બહાર કાઢી. તો હું અત્યારે ભાડે રહું છું તો મારા મમ્મીને એ લોકો બધો સામાન વસાવી દીધો. હવે આવી રીતના ત્રાસ દે છે. મારકૂટ કરે આવીને. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ સેલ સેલ. સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ. 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુઆલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં, બોમ્બે ડેંગ સ્પ્રેડ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રસ, સ્પ્રિંગ મેટ્રસ તેમજ મેમરી ફોર્મ મેટ્રસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ. તો ખરી સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો, રહીને જતા ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો. 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ: કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ કચ્છ. કોન્ટેક 02832255482. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.